સુરત એરપોર્ટ નજીક એર કનેક્ટિવિટીમાં નડતરરૂપ બનતા બિલ્ડિંગ અને ફ્લેટ માટે બિલ્ડરો અને ફ્લેટ હોલ્ડરોને નોટિસ પાઠવી ઉતારી દેવાનું જણાવ્યું હતું. જો કે સી આર પાટીલની આગેવાની હેઠળ કોમ્પ્રેસિવ પોલિસી દાખલ કરવામાં આવતા હવે પછી એરપોર્ટ નજીકની કોઈપણ બિલ્ડિંગ અને ફ્લેટને ઉતારવામાં આવશે નહીં તેવું જાણવા મળ્યું છે. નમસ્કાર મિત્રો, વિકસતા સુરતની અંદર એર કનેક્ટિવિટીને કારણે મોટા એરક્રાફ્ટ પણ આવતા થયા છે અને મોટા એરક્રાફ્ટને લેન્ડિંગ વખતે ટેકઅપ વખતે આજુબાજુના બિલ્ડિંગને કારણે મુશ્કેલી ઊભી થાય છે એ પ્રકારનો એક રિપોર્ટ આવવાને કારણે ડીજીસીએ દ્વારા કેટલાક બિલ્ડર્સ અને કેટલાક ફ્લેટ હોલ્ડર્સને એમના બિલ્ડિંગ ખોટા બંધાયા છે, ગેરકાયદેસર છે અને એટલા માટે આ ફ્લેટ તોડવા પડશે એ પ્રકારની નોટિસો આપવામાં આવી હતી. એના કારણે એક ભયનું લખલખું આખા ફ્લેટ હોલ્ડરોના શરીરમાંથી પસાર થઈ ગયું હતું. અંદાજે જે તૂટવાવાળા ફ્લેટ અને એની સાથે અસરગ્રસ્ત એ 30,000થી પણ વધુ ફ્લેટોને આની અસર થતી હતી અને એના કારણે લોકો ખૂબ ભયમાં હતા. અમે આદરણીય પ્રધાનમંત્રીશ્રીના સૂચન મુજબ જે એવિએશન મિનિસ્ટર છે શ્રી હરદીપ પુરી સાહેબને મળ્યા અને એમને આ રજૂઆત કરી અને એમણે કહ્યું કે અમે નવો રસ્તો કાઢીએ છીએ, આમાંથી કોઈપણ બિલ્ડિંગને ઉની આંચ નહીં આવે, કોઈપણ ફ્લેટ હોલ્ડરનો કોઈ ફ્લેટ તૂટશે નહીં. સાથે સાથે જે રનવેને મોટો કરવાની વાત છે, લાંબો કરવાની વાત છે, એના માટે પણ અમે ધર્મેન્દ્ર પ્રધાનમંત્રીશ્રીને મળ્યા હતા. ઓએનજીસીની પાઇપલાઇનને કવર કરીને એની ઉપર રનવે લાંબો કરી શકાય, જેના કારણે ભવિષ્યમાં પણ હજુ પણ મોટા જો એરક્રાફ્ટ આવે તો પણ આ બિલ્ડિંગોનો કોઈ પ્રોબ્લેમ નહીં આવવો જોઈએ. એટલે કાયમી ઉકેલ લાવવાનો પ્રયત્ન કર્યો અને એ સફળ થયો. અને એવિએશન મિનિસ્ટરે શ્રી હરદીપ પુરી સાહેબે પણ ત્યારે જ કહ્યું કે તમારે કોઈએ ચિંતા કરવાની જરૂર નથી, આનું જે પ્રોસેસ ચાલુ હતી એમાં એમનું હિયરિંગ જે હતું એનું હિયરિંગ મુંબઈમાં હતું અને બીજા જ દિવસે હતું. અમે હિયરિંગ ત્યાં રદ કરવા માટેની રિક્વેસ્ટ કરી હતી, અમે ત્યાં રદ કર્યું અને એનું હિયરિંગ 19મી તારીખે સુરતમાં રાખવાનું નક્કી થયું, જેના કારણે લોકો પોતાની વાત અહીંયા રજૂ કરી શકે. એ તો એની પ્રોસેસ ચાલશે, પરંતુ એમણે પોતાને આ કોઈ બિલ્ડિંગો તૂટે નહીં એના માટેના પ્રોસેસ અમે શરૂ કરી દીધી છે અને એનું નિરાકરણ આવી જશે. અને સૌ અહીંયા ફ્લેટ હોલ્ડર ભાઈઓ બહેનોને હું અભિનંદન આપું છું અને વિશેષ તો મીડિયાને કે ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયાએ જે સાથ અને સહકાર આપ્યો અને નેગેટિવ લેવાને બદલે પોઝિટિવ રહ્યા એના કારણે પણ એક વાતાવરણ બન્યું અને એક તાકાત ઊભી થઈ, જેના કારણે આ ફ્લેટ હોલ્ડરોને ન્યાય મેળવવામાં સરળતા રહી છે. કડાઈના સૌ મેમ્બરો અને બિલ્ડર્સ એસોસિએશન પણ એમાં સક્રિય રીતે સાથે રહ્યું કે આ બિલ્ડિંગ બન્યા પછી અમારી કોઈ જવાબદારી નથી, આવો શબ્દ ક્યારે પણ એમણે ઉચ્ચાર્યો નહીં અને અમે સાથે રહીશું એવો અમને જે વિશ્વાસ આપવાને કારણે પણ વાતાવરણ બગડતા અટક્યું. તો આ એક ખૂબ મોટો પ્રશ્ન સુરત શહેરને જે સિંગાપુર તરીકે આ જ વિસ્તારને કારણે ઓળખાય છે અને ખંડેર જેવી હાલતમાં ફેરવવાનો જે એક પ્રયત્ન કે એક ભય નિર્માણ થયો હતો એ દૂર થયો છે, એટલા માટે હું ફરી સુરતના ફ્લેટ હોલ્ડરોને અભિનંદન આપું છું. મેં શ્રી વિપુલભાઈ શાહ સેવન હેવન
7-1 વીસુ કે રેસિડેન્ટ હું. કિસ તરહ સે રાહત મિલી આપકો બસ શોર્ટ મેં બતાઈએ. હમારા જો એરપોર્ટ કા નાજુક મામલા થા ઓબ્સ્ટેકલ કા ઉસકે બારે મેં હમને સબ જગહ પે રજૂઆત કરને કે બાદ હમારે એમપી પાટિલ સાહેબ કો રજૂઆત કરને પે ઉન્હોને આગેવાની લેકે અપને એવિએશન મિનિસ્ટર હરજીત સિંહ પુરી સાહેબ કો અવગત કરવાયા ઓર તભી હરજીત સિંહ પુરી સાહેબને હમે સબકો બાહેદારી દિયા કે વે પૂરે ભારત મેં કોમ્પ્રિહેન્સિવ પોલિસી લાકે યે કિસી ભી રેસિડેન્ટ કા ઘર બેઘર નહીં હોગા ઓર હમ આપકા કોઈ ઘર કો આંચ નહીં આને દેંગે ઓર હમ ઉસકા એમિકેબલ સોલ્યુશન એન્જિનિયરિંગ સોલ્યુશન લાયેંગે ઇસે હમે પૂરે રહેવાસીઓ કા ખુશી કા પૂરા લહેર ફેર ગયા હૈ. આભાર આભાર થેન્ક યુ.